Hello, my dear student. Welcome to my class. Today we are going to discuss activity number exercise number 3. Rewrite the following sentences as in example. હવે આપણે ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે, સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન હતો, ફર્સ્ટ અને સેકન્ડ નંબરનો તમે અહીં જોખી અને અહીંયા લખાઈ દીધો હતો અને એક્સરસાઇઝ નંબર 1 હતી, તો એક્સરસાઇઝ નંબર 1 માં આપણે નંબર 6-10 એમાં તમારે જાતે એડજેક્ટિવ શોધવાના હતા. મેં તમને હોમવર્કમાં લખવા માટે આપ્યું હતું. આઈ હોપ કે તમે લખી નાખ્યું હશે. તો હવે આપણે આગળ વધીશું આપણી એક્સરસાઇઝ નંબર 3 તરફ. એક્સરસાઇઝ નંબર 3 એને કઈ રીતે લખવાનું છે? તો બે રીતે લખાય. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાક્ય છે એ બે રીતે લખાય. તો કઈ રીતે? તો એક્ઝામ્પલ આપણને આપેલું છે, એ એક્ઝામ્પલ પ્રમાણે આપણે જોઈએ. તો જો એક્ઝામ્પલમાં લખ્યું છે ધીસ ઇઝ અ બિગ બોક્સ, બરોબર. એટલે કે એવું કહેવા માંગે છે, વિશેષણને આપણે વચ્ચે પણ લખી શકીએ એઝ વેલ એઝ આપણે વિશેષણને છેલ્લે પણ લખી શકીએ. તો વિશેષણ છેલ્લે આવે એ રીતે વાક્ય લખવાનું છે, એ રીતે વાક્ય બનાવવાનું છે. તો આપણે 1/1 જોઈએ. જો હવે એક્સરસાઇઝ નંબર 3, એક્સરસાઇઝ 3, બરોબર, એમાં નંબર 1, This is a big city. તો જો હવે આને છે ને વિદ્યાર્થી મિત્રો, બે રીતે આપણે લખી શકીએ. ઓકે, ધીસ ઇઝ બિગ સિટી આ પણ એક કરેક્ટ ફોર્મ છે. આપણે બીજા ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો આ જે વિશેષણ છે ને, આ વિશેષણ છેલ્લે આવે ને, ક્યાં આગળ? છેલ્લે. તો વિશેષણ છેલ્લે આવે એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે વાક્ય બનશે તો હું તમને શીખવાડું. તો પહેલા નંબરમાં ધીસ લઈ લેવાનું, એટલે કે પહેલા નંબરમાં ધીસ, પછી તરત જ આપણે શું લેવાનું છે, જે છેલ્લે આપેલી હોય જે ઓબ્જેક્ટની વાત છે, તો પહેલા ઓબ્જેક્ટ લેવાનું ધીસ, પછી તરત જ ઓબ્જેક્ટ લેવાનું, અને આ ઓબ્જેક્ટ છે એ છેલ્લે આપેલું હશે. તો પહેલા ધીસ, તો યાદ એ રીતે રાખવાનું, પહેલા ધીસ લેવાનું, પછી છેલ્લે જે શબ્દ આપ્યો છે અહીંયા લેવાનું છે. તો શું થશે? ધીસ સિટી, બરોબર. પછી લખવાનું ઇઝ, અને પછી તરત લખી દેવાનું બી. જો આ રીતે છેલ્લે વિશેષણ, તો આ રીતે વિશેષણ છેલ્લે આવે એ રીતે લખવાનું છે. બીજા નંબરમાં સેન્ટેન્સ છે, ધીસ ઇઝ અ શોર્ટ પેન્સિલ. જો અહીંયા પહેલા શું લખવાનું? ધીસ લખવાનું, તો અહીંયા લખી નાખું ધીસ. પછી છેલ્લું વાક્ય લખવાનું બીજા નંબરમાં, અરે છેલ્લો શબ્દ લખવાનો, તો છેલ્લો શબ્દ કયો છે? તો પીએનસી. પછી તરત જ શું લખવાનું? હેલ્પિંગ વર્બ લખવાનું છે. હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. તો શું છે? ઇઝ. તો અહીંયા લખી નાખું ઇઝ. પછી છેલ્લે વિશેષણ બાકી છે, વિશેષણ છેલ્લે લખવાનું શોર્ટ. This pencil is short. Next. This is a big key. એક વસ્તુ નોટિસ કરો વિદ્યાર્થી મિત્રો, કે જે આ એ આર્ટિકલ છે ને, એ ક્યારે આવે? જ્યારે વિશેષણ હોય, વિશેષણ, વિશેષણના પછી જો કોઈ શબ્દ આપેલો હોય, વિશેષણ પછી જો કોઈ શબ્દ આપેલો હોય, તો એના માટે અહીંયા આગળ આર્ટિકલ મૂકવો પડે છે. જો અહીંયા પણ છે વિશેષણ પછી જો પેન્સિલ લખેલું છે, અહીંયા પણ વિશેષણ પછી શું લખ્યું છે? કી લખેલું છે, બરોબર. તો વિશેષણ પછી કોઈ શબ્દ લખવામાં આવે તો અહીંયા આર્ટિકલ મૂકવામાં આવે છે, એ વાત યાદ રાખવાની. હવે યાદ રાખવાનું કે જો વિશેષણને છેલ્લે મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલની જરૂર પડતી નથી. તો જો ધીસ સિટી ઇઝ બિગ, તો કોઈ આર્ટિકલ છે? એ જ રીતે ધીસ પેન્સિલ ઇઝ શોર્ટ, કોઈ આર્ટિકલની જરૂર પડી, એટલે કે એ કે એમ એવા કોઈ આર્ટિકલની જરૂર પડતી નથી. ખબર પડી ગઈ? એટલે એ એમ બે માંથી કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. ક્લિયર થઈ ગઈ? હવે એ જ રીતે આનું લખીશું આપણે, ધીસ ઇઝ અ બિગ કી. તો પહેલા નંબરમાં ધીસ લખી દઈએ છીએ, પછી છેલ્લો શબ્દ છે કી, તો કી અહીંયા લખી નાખો, પછી ઇઝ લખી નાખો, ધીસ કી ઇઝ, પછી અહીંયા શું લખો? બી. જો હવે બી છેલ્લે આવ્યું એટલે અહીંયા આગળ
આર્ટિકલ લખવાની જરૂર પડતી નથી. એ જ રીતે ધેટ ઇઝ અ લવલી કેટ. એક મિનિટ, આપણે કયા નંબરનું વાક્ય? ત્રીજા નંબરનું લખ્યું હતું ને, અહીંયા ત્રણ, અહીંયા ચાર. ચલો, ધેટ ઇઝ અ લવલી કેટ. That is a lovely cat. તો કઈ રીતે બનશે? તો પહેલા ધેટ લખી નાખો, પછી છેલ્લો શબ્દ છે કેટ, તો અહીંયા કેટ લખી નાખો, પછી અહીંયા ઇઝ, અને છેલ્લે શું વધ્યું આપણું વિશેષણ? લવલી. તો લવલી છેલ્લે લખી નાખો. એ જ રીતે નંબર 5, ધીસ આર પ્રીટી બોયસ. ઓકે, તો પહેલા શું લખીશું? દોસ, પછી છેલ્લો શબ્દ લખીશું પ્લીઝ, પછી હેલ્પિંગ વર્બ આર, અને પછી છેલ્લે શું હતું વિશેષણ? ગ્રીન. ધોઝ ટ્રીઝ આર ગ્રીન. એ જ રીતે સાપનું, ધીસ ઇઝ અ બ્યુટીફુલ બિલ્ડિંગ. છેલ્લો શબ્દ છે બિલ્ડિંગ, તો બિલ્ડિંગ લખો અહીંયા, પછી લખો ઇઝ, અને છેલ્લે વિશેષણ છે લખો બ્યુટીફુલ. બરોબર. એ જ રીતે ક્વેશ્ચન નંબર 8 અને 9 તમારી જાતે બનાવો. હવે હું તમને થોડો સમય આપું છું, આ લખાઈ જાય એટલે પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરો. તમે જાતે બનાવો છો એ સાચું છે કે ખોટું પડે છે એ આપણે જોઈશું. બરાબર. તો આ લખાઈ જાય એટલે હું તમને 2 મિનિટનો સમય આપું છું. 8મો 9મો અને 10મો પણ જો ફાવે એવો હોય તો 10મો પણ બનાવો. તો 8મો 9મો બનાવો. બરાબર. તમને 2 મિનિટનો સમય આપું છું. ઓકે. તો દરેક વિદ્યાર્થી હવે ક્વેશ્ચન બનાવશે, ક્વેશ્ચન 8 અને ક્વેશ્ચન 9, અને પછી હું સોલ્વ કરાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે તમે લખ્યો એ આન્સર સાચો છે કે નહીં. તો દરેક વિદ્યાર્થી હવે લખશે અને 7મો 8મો લખાઈ ગયા પછી, એટલે કે 8મો 9મો લખાઈ ગયા પછી જો 10મો તમારે લખવો હોય તો તમે લખી શકો છો, પણ 7મો 8મો 9મો કમ્પલસરી લખવાનો છે. હું સોલ્યુશન કરાવું છું તો તમને ખ્યાલ આવશે કે આન્સર જે તમે લખ્યું છે સાચો છે કે નહીં. લખાઈ ગયું. ઓકે, તો ચલો આપણે સોલ્યુશન કરીશું. ચલો, 8મા નંબરમાં છે ધેટ ઇઝ અ યંગ બોય. તો
कई रीते बच्चे विद्यार्थी मित्रों पहला लखी शू देट पछी आवशे बॉय पछी इज छेले लखवानुं यंग क्लियर ए ज रीते हवे नवमुं लखीशुं दिस इज एन इंटरेस्टिंग बुक પછી આપણે રિવિઝન કરી લઈએ થોડું ઓકે ચલો હવે આટલે સુધી લખાઈ ગયું હવે આપણું ચેપ્ટર અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે ફિનિશ થાય છે હવે આપણે થોડું રિવિઝન કરી લઈએ તો એક રિવિઝન ટેસ્ટ લઉં છું તમારે એના આન્સર આપવાના છે ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ છે રિવિઝન ટેસ્ટ તમને કેટલું યાદ રહ્યું એ આપણે ચેક કરીશું ચલો રિવિઝન ટેસ્ટમાં જો આના પછી ચેપ્ટર નંબર 10 છે બરોબર એનું હું તમને રીડિંગ કરવા માટે આપીશ હોમવર્કમાં હવે કરવાનું છે શું તો જો હવે આપણે એક્સરસાઇઝ જે આપણે ચલાવી છે એમાંથી થોડું રિવિઝન કરી લઈએ તો એક્સરસાઇઝ નંબર 1 બરોબર ચલો એમાંથી તમારે શું વિશેષણ શોધવાનું છે ચલો તમે તમારે મને કહેવાનું છે વિશેષણ કયું છે ચલો આ સાત ક્વેશ્ચન લખ્યા છે બરોબર એ સાત જે ક્વેશ્ચન લખ્યા છે એમાંથી તમારે શું કરવાનું છે વિશેષણ શોધવાના છે તો તમને સમય આપું છું 2 મિનિટનો તમારે આમાંથી વિશેષણ શોધવાના છે પછી આમાંથી વિશેષણ કયું એના વિશે આપણે ચર્ચા કરીશું તો દરેક વિદ્યાર્થી લખી નાખશે
લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો, તો સોલ્વ કરીશું આપણે. ચલો આપણે સોલ્વ કરીએ. જો હવે અહીંયા આગળ ધ્યાન રાખો, બનાનસ એટલે કેવા, કેળા કેવા છે? તો રાઈપ એટલે પાકા છે, તો રાઈપ એ વિશેષણ કહેવાય. બોય એટલે કે છોકરો, છોકરો કેવો છે? તો ફેર એટલે કે જાડો છે, તે વિશેષણ કહેવાય. અહીંયા જોઈ, બોય એટલે છોકરો કેવો છે? તો ક્લેવર, તો ક્લેવર વિશેષણ કહેવાય. પેન, તો પેન કેવી છે? તો ડાર્ક છે, એટલે કે ઘાટી છે. તો ડાર્ક એટલે કે ઘાટી એ વિશેષણ કહેવાય. બ્લુ, બ્લુ એ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિશેષણ. તો જોઈએ આપણે, પેન કેવી છે? તો બ્લુ છે. તો બ્લુ એ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિશેષણ કહેવાય. બ્રધર એટલે કે ભાઈ, તો ભાઈ કેવો છે? તો થીન એટલે કે પાતળો છે. તો થીન એ શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે. એના પછી આઈ હેવ અ ન્યુ પેન, તો પેન કેવી છે? તો ન્યુ, તો એ વિશેષણ કહેવાશે. બરાબર, ક્લિયર? હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વિશેષણ કોને કહેવાય. ક્લિયર થઈ ગઈ? આવડી ગયું? ઓકે, તો જોઈ લો આમાંથી તમારા કેટલા સાચા છે અને કેટલા ખોટા છે, એક વખત ચેક કરી લો. જે આપણે વિશેષણ લખાવ્યા એમાંથી તમારા કેટલા સાચા પડે છે જોઈ લો. જેને બધા જ વિશેષણ સાચા પડ્યા હોય એને મારા તરફથી સાબાશી. ઓકે, વેરી ગુડ, ક્લિયર? આમાંથી ઓછામાં ઓછા સાત છે તો સાતે સાત જ સાચા પડવા જોઈએ એનાથી. બરાબર, કદાચ છ સાચા પડ્યા હોય તો પણ ભૂલ, પણ એનાથી વધારે ખોટા પડવા જોઈએ અને સાતે સાત તમને આવડે એવા છે અને એકદમ ઇઝી વિશેષણ છે. હવે આપણે હોમવર્કમાં શું કરવાનું છે એ હવે હું તમને કહ્યું. જો હોમવર્કની અંદર ચેપ્ટર નંબર જે એના છે, ચેપ્ટર નંબર જે એમાં થ્રી ફોર્મ્સ ઓફ વર્ક, રીડ કરવા. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 10 છે, ધ ફોર ફોર્મ્સ ઓફ વર્બ્સ, એ તમારે રીડ કરવાના છે, તૈયાર કરવાના છે. જો એમાં લખ્યું છે આસ્ક, આસ્ક્ડ, આસ્ક્ડ, એ તમારે વાંચવાનું છે. હવે કોનો ઉચ્ચાર એટલે કે કયા શબ્દનો ઉચ્ચાર કઈ રીતે થશે એ હું તમને મારા લેક્ચરની અંદર સમજાવી દઈશ. તો બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યારે આનું પ્રોનાઉન્સિએશન હું તમને પહેલાં શીખવાડીશ અને એના પછી એનો પરિચય આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે એ પેજ નંબર 24 ઉપર થ્રી ફોર્મ્સ ઓફ વર્બ્સ એવું લખેલું છે, એ તમારે એકવાર રીડ કરવાનું છે. બરાબર, અને નેક્સ્ટ જે લેક્ચર આવે એની અંદર હું આ ચલાવવાનો છું, એટલે મહેરબાની કરી અને એક વખત રીડ કમ્પલસરી બધાએ કરવાનું છે આ હોમવર્કની અંદર. બરાબર, રીડ કરવા અને એક વખત એચડબ્લ્યુમાં લખવા. તમે લખશો ને તો જોડે જોડે રીડ પણ થશે. અને અમુક વખત એવું થાય કે હું રીડ કરવા, પણ કદાચ પાછી તમે કહો છો કે રીડ કરવા જ આપ્યું છે ને આપણે નથી કરવું, એના કરતાં હવે મેં થોડું ઉમેર્યું છે એમાં. એક વાર તમારે એચડબ્લ્યુમાં લખવાના, એચડબ્લ્યુમાં તમે લખશો એટલે તમે લખવાના, તો તમે વાંચવાના તો ખરી, વાંચી વાંચીને લખવાના છો ને, એટલે તમને થોડું નોલેજ એનું આવે. એટલા માટે સ્પેશિયલી મેં આ હોમવર્ક આપેલું છે. તો આજના લેક્ચરમાં આટલે સુધી વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ટેક કેર ઓફ યોર સેલ્ફ, સી યુ લેટર.